અમદાવાદથી મળતા સમાચારની અમદાવાદના હિપોલેનના માલિક વિવેક શાહની ફરિયાદના મામલે વિવેક શાહના ઘરના સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે. સીસીટીવીમાં બીજેવાયમના રાહુલ સોની દ્રશ્યમાન થાય છે. ફૂટેજમાં દર્શન ઠાકર દેવરાજ પણ જોઈ શકાય છે. રાહુલ સોનીની દાદાગીરી સામે પણ આવી રહી છે. દર્શન ઠાકોર દેવરાજ સામે આખરે કેમ પગલાં ન લેવામાં આવ્યા તેને લઈને પણ હવે સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે. તો હિપોલેનના માલિક વિવેક શાહે જે ફરિયાદ કરી હતી તે ફરિયાદના મામલે વિવેક શાહના ઘરના સીસીટીવી ફૂટેજ હવે સામે આવી રહ્યા છે. તો આ જ વિષય પર વધુ વિગતો સાથે સંવાદદાતા હરમેશ જોડાઈ ગયા છે. હરમેશ, જે રીતે આ સમગ્ર મામલો સામે આવી રહ્યો છે, સીસીટીવી ફૂટેજમાં સમગ્ર મામલો જે છે તે સ્પષ્ટ થઈ રહ્યો છે, પરંતુ અનેક સવાલો પણ જન્મી રહ્યા છે. ચોક્કસથી તોરલ, વાત કરવામાં આવે તો બીજે વાયમ સાથે સંકળાયેલા રાહુલ સોની કે જેણે હિપોલીના જે પૂર્વ જે ડાયરેક્ટર હતા વિવેક શાહ, તેમની મિલકત પચાવી પાડી હતી. આ જે મિલકત પચાવી પાડી હતી તે મામલાને લઈ અને અનેક અટકળો શરૂ થઈ હતી. સૌથી પહેલાં તો આ બાબતને લઈને વિવેક શાહ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જેમાં રાહુલ સોની ફરિયાદી હતા અને તેમાં વિવેક શાહની હજુ સુધી કોઈ ધરપકડ થઈ ન હતી. ત્યારબાદ થોડાક દિવસો બાદ આજે રાહુલ સોની છે તેણે જે પચાવી પાડેલો જે બંગલો છે તેની બહાર તેની પર હથિયારથી હુમલો થયો હોય તેવું એણે પોલીસને પોલીસ કંટ્રોલમાં મેસેજ કર્યો હતો અને જેને લઈને પોલીસે તેની ફરિયાદ દાખલ કરી હતી. પરંતુ આ જે વાત હતી જે હથિયારથી તેની પર હુમલો કરવામાં આવ્યો તે બાબતને લઈને જે વાત હતી તેમાં તે ખોટા પડ્યા હતા અને જેને લઈને પોલીસે તેની સામે કાર્યવાહી કરી હતી. પોલીસને ગુમરાહ કરવાનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ વિવેક શાહે એક ફરિયાદ દાખલ કરાવી હતી જેમાં આજે રાહુલ સોની અથવા દર્શક ઠાકર અને અન્ય જે એક વ્યક્તિ છે કે જે તમામ લોકો ભારતીય યુવા મોરચા સાથે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા સાથે સંકળાયેલા છે તે તમામ લોકો સામે ફરિયાદ દાખલ કરાવી હતી. આજે ફરિયાદ દાખલ કરાવી હતી તેમાં જે વિવેક શાહ છે તેની મિલકતો પચાવી પાડી હતી અને તેની સાથે મિટિંગ કરી હતી. તે મિટિંગમાં તેને માર મારવામાં આવ્યો હતો અને બીભત્સ ગાળો બાંધવામાં આવી હતી. તે તમામ બાબતોને લઈને ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ સમગ્ર જે ઘટના બની હતી તે ઘટનાના સીસીટીવી ફૂટેજ ઝી 24 કલાક પાસે આવ્યા છે અને જેમાં સ્પષ્ટ દેખાઈ આવે છે કે રાહુલ સોની, દર્શક ઠાકર અને અન્ય એક શખ્સ છે કે જે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા સાથે સંકળાયેલો છે, તમામ લોકો આજે વિવેક શાહ છે તેની સાથે મિટિંગ કરી રહ્યા છે. મિટિંગ દરમિયાન તે લોકોને બોલાચાલી થાય છે અને બોલાચાલી થયા બાદ તેને માર મારવામાં આવે છે. વિવેક શાહ છે તેને માર મારતા જ આ તમામ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. પરંતુ જો મહત્વની વાત જો કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીએ રાહુલ સોનીને પક્ષમાંથી બરતરફ કર્યો છે, પરંતુ હજુ સુધી દર્શક ઠાકર કે અન્ય જે લોકો આ ઘટનામાં સંકળાયેલા છે તે લોકોની સામે કોઈ પણ પગલાં લેવાયા નથી. એટલે કે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે ભારતીય જનતા પાર્ટી છે તે આ બંને કાર્યકર્તાઓ છે તેની સામે કોઈ કાર્યવાહી કરતી નથી, કારણ કે તેની સાથે અન્ય મોટા માથાઓ પણ સંકળાયેલા હોય તેવું હાલ પોલીસને પણ લાગી રહ્યું છે અને આજે ફરિયાદી વિવેક શાહ છે તેનું પણ એવું કહેવું છે. એટલે કે કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા સાથે સંકળાયેલા તથા અન્ય જે નેતાઓ છે તે લોકો આ ઘટનામાં ક્યાંક ને ક્યાંક સીધી રીતે નહીં તો પણ આડકતરી રીતે પણ તે લોકો સંડોવાયેલા હોય, જેને લઈને ભારતીય જનતા પાર્ટીએ હજુ સુધી કોઈ પણ કાર્યવાહી કરી નથી. બીજી તરફ વાત કરવામાં આવે તો જે હથિયાર નાખી દેવાનો જે મામલો હતો તેમાં રાહુલ સોનીની તાત્કાલિક ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ વિવેક શાહે જે ફરિયાદ નોંધાવી છે તે ફરિયાદમાં હજુ સુધી પોલીસે રાહુલ સોનીને પકડ્યો નથી. એટલે કે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક પોલિટિકલ પ્રેશર પોલીસને નડતું હોય જેના કારણેથી રાહુલ સોનીની હજુ સુધી ધરપકડ કરાઈ નથી. આજે સીસીટીવી ફૂટેજ છે તે હાલ પોલીસે પણ કબજે કર્યા છે અને પોલીસ આ કેસમાં પુરાવા તરીકે આ સીસીટીવી મૂકશે. પરંતુ મહત્વની વાત એ છે કે રાહુલ સોની કઈ જગ્યાએ છુપાયેલો છે, છેલ્લા કેટલાય દિવસથી જે ગાયબ છે તેના ફોન કોલ્સ છે તે પણ પોલીસ ટ્રેસ નથી કરી શકે. એટલે કે કહી શકાય કે પોલીસની ક્યાંક ને ક્યાંક શંકાસ્પદ કામગીરી સામે આવી રહી છે. તોરલ, મૌલિક, ખાસ કરીને એક વ્યક્તિને બરતરફ કરવામાં આવ્યા અને એક વ્યક્તિને છાવરમાં આવતો હોય તે પ્રકારનું હવે આખું ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે. ભારતીય જનતા પાર્ટી તરફથી, યુવા મોરચા તરફથી કોઈ પ્રતિક્રિયા સમગ્ર મામલાને લઈને? ચોક્કસથી વાત કરવામાં આવે તો આ જે ઘટના બની છે તેને લઈને આઈકે જાડેજાએ નિવેદન આપ્યું હતું કે રાહુલ સોનીને પક્ષમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે. પરંતુ જ્યારે દર્શક ઠાકર અને અન્ય જે લોકો સંડોવાયેલા છે તે લોકોને લઈને જ્યારે આઈકે જાડેજાને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું કે આ તમામ લોકોના કોઈ પણ રોલ હશે, કોઈ પણ જે બનાવ બન્યો તેમાં તે લોકોનો કોઈ પણ રોલ હશે તો તે લોકો સામે પણ પગલાં લેવાશે. હવે તો આજે તમામ જે દર્શક ઠાકર અને અન્ય લોકો છે તે લોકોનો રોલ સામે આવી જ ગયો છે, પરંતુ તેમ છતાં હજુ સુધી ભારતીય જનતા પાર્ટીએ દર્શક ઠાકર કે અન્ય કોઈની સામે કોઈ પણ પગલાં લીધા નથી, જેને લઈને કહી શકાય કે ક્યાંક ને ક્યાંક પોલિટિકલ ગેમ રમાઈ રહી છે અને પોલિટિકલ પ્રેશરના કારણે પોલીસ પણ આ બાબતને લઈને કોઈ કામ નથી કરી શકતી. તો
આભાર હરમેશ, તમામ જાણકારી માટે. તમારા સંવાદદાતા હરમેશ જોડાયા હતા અને સમગ્ર મામલાની વિગતો જે રીતે સામે આવી રહી છે. સીસીટીવી ફૂટેજ હવે પ્રાપ્ત થયા છે, પરંતુ સીસીટીવી ફૂટેજમાં પણ સમગ્ર દાદાગીરીના જે દ્રશ્યો છે તે સ્પષ્ટ જોઈ શકાય છે. છતાં પણ ભારતીય જનતા પાર્ટીનો યુવા મોરચા જે છે તે લોકોને છાબરતી હોય તે પ્રકારના આક્ષેપો લાગી રહ્યા છે. રાહુલ સોની અને દેવરાજ આ સીસીટીવીમાં આપ પણ સ્પષ્ટ રીતે જોઈ શકો છો જે રીતે આ સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે. અમદાવાદના હિપોલનના માલિક વિવેક શાહની ફરિયાદ બાદ વિવેક શાહના ઘરના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. સીસીટીવીમાં બીજેવાયમના રાહુલ સોનીને સ્પષ્ટ જોઈ શકાય છે. દર્શન ઠાકર અને દેવરાજને પણ સ્પષ્ટ રીતે આ ફૂટેજમાં જોઈ શકાય છે. રાહુલ સોનીની દાદાગીરી પણ આ સીસીટીવી ફૂટેજમાં આપ જોઈ શકો છો. પરંતુ સવાલ એ થાય છે કે આખરે આ તમામ લોકોની સામે પગલાં કેમ નથી ભરવામાં આવી રહ્યા? શા માટે આ તમામ જે યુવા નેતાઓ છે તેઓને છાબરવામાં આવી રહ્યા છે?